કેમ છો બધા? જાગૃતવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજનો આ વિડીયો જે છે એ ગવર્મેન્ટ જોબ તમારે લેવાની હોય તો એના માટે સૌથી બેસ્ટ ત્રણ બ્રાન્ચ કઈ છે એના માટેનો વિડીયો છે. જો તમે લોકો એડમિશન લેવાના હોવ કે લઈ ચૂક્યા હોવ તો તમને ખબર હોવી જોઈએ કે તમારી બ્રાન્ચમાં ગવર્મેન્ટ જોબમાં મળવાનો સ્કોપ કેટલો છે ગુજરાતની અંદર, બરોબર. હવે બધા તમે લોકો ગુજરાતમાં રહો છો તો બધાને જ ખ્યાલ છે. શું ખ્યાલ છે કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગવર્મેન્ટ ખાતામાં જાઓ અને કોઈ પણ વ્યક્તિ ત્યાં જોબ કરતી હોય, કોઈ પણ નોકરી કરતી હોય એને ગવર્મેન્ટ જોબ કહેવાય. એ ગવર્મેન્ટ જોબ સેના થ્રુ મળે? તો એ ગવર્મેન્ટ જોબ કોઈ પણ જગ્યાએ હોય, તમે કોઈ ગવર્મેન્ટ કોલેજમાં જતા હો ત્યાં તમે પ્રોફેસર જોવો, ગવર્મેન્ટ સ્કૂલમાં જાઓ ત્યાં કોઈ ટીચર જોવો, ગવર્મેન્ટ કોલેજમાં જાઓ ત્યાં કોઈ ડોક્ટર જોવો કાં તો કોઈ પ્રોફેસર જોવો, બરોબર છે. આરટીઓ ઇન્સ્પેક્ટર લઈ લો, પોલીસ, કોઈ પણ વ્યક્તિ હોય, એ દરેકે દરેક વ્યક્તિએ ગવર્મેન્ટ જોબ કહેવાય. અને ગવર્મેન્ટ જોબ માટે એ લોકોએ ગવર્મેન્ટ એક્ઝામ આપી હોય, જે ગવર્મેન્ટ એક્ઝામ આપીને તમે એ ક્લિયર કરો પછી તમે એમાં જોબ લઈ શકો છો. એ જે ગવર્મેન્ટ એક્ઝામ જે હોલ્ડ કરે છે, જે ગવર્મેન્ટ એક્ઝામ લે છે એને જીપીએસસી કહેવાય. જીપીએસસીનું ફૂલ ફોર્મ શું છે? તો જીપીએસસીનું ફૂલ ફોર્મ છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. એટલે આ એક સંસ્થા કહેવાય કે જેના દ્વારા દરેકે દરેક વ્યક્તિની દરેકે દરેક જોબની એક્ઝામ લેવામાં આવે. દરેક બધાને કે કોમન એક્ઝામ ના હોય. ભાઈ તમારે પોલીસ બનવું હોય તો એની એક્ઝામ અલગ હોય, તમારે આરટીઓ ઇન્સ્પેક્ટર બનવું હોય તો એની એક્ઝામ અલગ હોય, તમારે કોઈ કોલેજમાં પ્રોફેસર બનવું હોય તો એની એક્ઝામ અલગ હોય. અલગ 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 ટાઈપની એક્ઝામ્સ આવે, બરોબર. ઘણી બધી ટાઈપની એક્ઝામ હોય, એમાંથી તમારે જે જગ્યાએ તમારે જોબ લેવી હોય એની એક્ઝામ તમારે આપવાની, એ એક્ઝામ તમારે ક્લિયર કરવાની, અને એ એક્ઝામ ક્લિયર કર્યા પછી તમે એમાં ઇન્ટરવ્યુ આપવાનો, અને ઇન્ટરવ્યુ આપી જો તમે સિલેક્ટ થાવ તો તમને એની અંદર પોસ્ટ મળી જાય, બરોબર. તો આ જે જીપીએસસી એક્ઝામ જે છે એ જીપીએસસી એક્ઝામ, આ વિડીયો તમે ધ્યાનથી જોજો, ખૂબ જ સરસ બનશે. તમને ખૂબ જ એકદમ નીટ એન્ડ ક્લિયર તમને ખબર પડી જશે કે તમારે આમાં કઈ રીતે આગળ વધવાનું અને તમારી બ્રાન્ચમાં કેટલો સ્કોપ છે. હવે આ જીપીએસસી જે છે, આ જીપીએસસીમાં બે ટાઈપના એક્ઝામ્સ આવે. ટેકનિકલ એક્ઝામ્સ એટલે કે ટેકનિકલ ફિલ્ડ માટેની એક્ઝામ, નોન ટેકની ફિલ્ડની એક્ઝામ. એટલે શું? તો અહીંયા હું ખાલી એરો કરી દઉં કે નોન ટેકનિકલ, અહીંયા લખી દઉં નોન ટેક અને અહીંયા લખી દઉં ટેકનિકલ, બરોબર. એટલે ટેકનિકલ અને નોન ટેકનિકલ નો મતલબ શું છે? તો ટેકનિકલ એટલે કે તમે જે ભણેલા છો એના રિલેટેડ તમારે ગવર્મેન્ટ જોબ મળે ને એને ટેકનિકલ એક્ઝામ કહેવાય. અને અહીંયા આગળ તમારી જે ડિગ્રી શું છે એ ડિગ્રીને કોઈ ધ્યાનમાં આપવામાં આવે નહીં, કે તમે ગમે ત્યાં તમારી પાસે ડિગ્રી હોય તો પણ તમે આ એક્ઝામ આપી શકો, એને કહેવાય નોન ટેકનિકલ એક્ઝામ. ક્લિયર થઈ ગયું છે બધાને? તો ટેકનિકલ એક્ઝામ એટલે ધારો કે તમે એન્જિનિયરિંગ કર્યું હોય, તમે એન્જિનિયરિંગ કર્યું હોય, તમે ફાર્મસી કરી હોય, તમે મેડિકલમાં હો, તમે ડેન્ટલમાં હો, તમે જે પણ ભણેલા હો એના રિલેટેડ તમે જોબ લેવા માંગો છો. ફોર એક્ઝામ્પલ તમે એન્જિનિયરિંગ કર્યું છે તો એન્જિનિયરિંગની અંદર તમે ફોર એક્ઝામ્પલ કોઈ ગવર્મેન્ટ કોલેજમાં તમે પ્રોફેસર બનવા માંગો છો, કાં તો કોઈ નર્મદા પ્રોજેક્ટમાં તમે કામ કરવા માંગો છો એઝ અ કોઈ પણ એન્જિનિયર તરીકે, રાઈટ. તો એના માટે તમારે સ્પેશિયલી તમારે એ બ્રાન્ચ માટે તમારે ડિગ્રી કરેલું હોવી જોઈએ. જો મિકેનિકલ રિક્વાયરમેન્ટ આવે તો તમારે મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, સિવિલની રિક્વાયરમેન્ટ આવે તો તમારે સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, ઇલેક્ટ્રિકલ રિક્વાયરમેન્ટ આવે, કેમિકલની, કોમ્પ્યુટરની, આઈટીની, જેના પણ રિક્વાયરમેન્ટ આવતી હોય એ બધી રિક્વાયરમેન્ટ પ્રમાણે એ જ બ્રાન્ચ વાળા જ એમાં એપ્લાય કરી શકે, એને કહેવાય ટેકનિકલ. તમારે ફાર્મસી માટે ફૂડ ઇન્સ્પેક્ટર બનવું હોય તો ફાર્મસી થ્રુ તમે એમાં જઈ શકો. તમારે ત્યાં આગળ મેડિસિનના ઇન્સ્પેક્ટર બનવું હોય તો પણ તમે એમ ફાર્મસી થ્રુ જઈ શકો છો. કોઈ મેડિકલ કોલેજમાં તમારે જોબ પ્રોફેસર બનવું હોય તો તમારે એમબીબીએસ કરેલું હોવું જોઈએ, એમ આમ એ ટેકનિકલ કહેવાય. હવે નોન ટેકનિકલની આપણે આગળ વાત કરીએ તો નોન ટેકનિકલ કોને કહેવાશે? એમાં તમારે ડિગ્રી જોવામાં નહીં આવે. ફોર એક્ઝામ્પલ તમારે પોલીસ બનવું છે, તમારે પીઆઈ બનવું છે, તો પીઆઈ બનવા માટે કોઈ તમારે એવું ચેક નહીં કરે કે તમે કઈ ડિગ્રી છે, તમારી પાસે ડિગ્રી હોવી જરૂરી છે, બસ દેટ્સ ઇટ. એટલે તમે આ બધા લોકો જે છે એ આની અંદર પાછા એપ્લાય કરી શકે છે તમારે એમાં તમારે જોબ લેવી હોય તો, રાઈટ. પણ મેડિકલ ડેન્ટલ વાળા આમાં એપ્લાય કરી શકે, આ વાળા આમાં એપ્લાય કરી શકે, એ તો બધાને ક્લિયર થઈ ગયું છે. તો આપણે અત્યારે વાત કરવાના છીએ આની એન્જિનિયરિંગ ફાર્મસી મેડિકલ એટલે કે ટેકનિકલ એક્ઝામની. અત્યારે આપણે નોન ટેકની વાત કરવા નથી. જો તમારે નોન ટેકની પણ તમારે વાત જોઈતી હોય, તમારે એનું ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે સર આના વિશે પણ અમને ઇન્ફોર્મેશન આપો, તો અમે તમને એના માટે પણ ઇન્ફોર્મેશન આપશું. અને એમાં પણ નોન ટેકનિકલની અંદર આપણે અત્યારે વાત કરવાના છીએ એન્જિનિયરિંગની, નોન ટેકનિકલની અંદર એન્જિનિયરિંગમાં. તો ભાઈ એન્જિનિયરિંગ જે હોય એન્જિનિયરિંગમાં તો ઘણી બધી એન્જિનિયરિંગ બ્રાન્ચ છે, એમાં સૌથી બેસ્ટ બ્રાન્ચ કઈ તમારે ગવર્મેન્ટ જોબ મેળવી હોય તો એના માટે સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે ગવર્મેન્ટમાં તમારે એન્જિનિયરિંગ કરેલું હોય અને ગવર્મેન્ટ જોબ તમારે જોઈતી હોય તો દરેકે દરેક બ્રાન્ચ થ્રુ તમે ગવર્મેન્ટ જોબ લઈ શકો છો.
બરોબર, તમે કોમ્પ્યુટરમાં હોવ, તમે આઈટીમાં હોવ, તમે મિકેનિકલ, સિવિલ, એરોનોટિકલ, કેમિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કોઈ પણ એક્સ વાય ઝેડ બ્રાન્ચ છે, એ બ્રાન્ચમાં તમે ગવર્મેન્ટ જોબ લઈ શકો છો. પણ જે બધી બ્રાન્ચ છે એમાં હું તમને કહું કે ધારો કે કોમ્પ્યુટર આઈટી છે, કોમ્પ્યુટર આઈટી વાળા જે કોમ્પ્યુટર આઈટી વાળા જે છે એમને ગવર્મેન્ટ જોબ મળી શકે છે. પણ કયા ફિલ્ડમાં? તો 95% ચાન્સીસ છે કે તમને જે ગવર્મેન્ટ જોબ મળે એ ગવર્મેન્ટ જોબ કોઈ ગવર્મેન્ટ કોલેજમાં એઝ અ કોમ્પ્યુટર એન્જિનિયર પ્રોફેસર અથવા આઈટી ના પ્રોફેસર તરીકે તમને એમાં જોબ મળી શકે. બરોબર, એઝ અ તમે જે એન્જિનિયરિંગ, તમે જે ટેકનિકલ ફિલ્ડમાં તમારે જોબ જોઈતી હોય તો એવી જોબ તમને અહીંયા આગળ ગુજરાત ગવર્મેન્ટમાં તમારા ચાન્સીસ ખૂબ ઓછા છે. તમે ગવર્મેન્ટમાં કોલેજમાં પ્રોફેસર બની શકો છો એવા તમારા ચાન્સીસ છે, રાઈટ? પણ અહીંયા હું વાત કરવા જો સૌથી બેસ્ટ ત્રણ બ્રાન્ચ કઈ કે જેમાં તમે એઝ અ પ્રોફેસર પણ કામ કરી શકો છો અને એઝ અ તમે એન્જિનિયર તરીકે પણ કામ કરી શકો છો, એવી સૌથી બેસ્ટ ત્રણ બ્રાન્ચ કઈ? તેમાં સૌથી પહેલો નંબર જે આવે છે, સૌથી પહેલો નંબર છે સિવિલ એન્જિનિયરનો. સિવિલ એન્જિનિયર કોમ્પ્યુટર આઈટી વાત કરી, પછી આપણે વાત કરીએ સિવિલ એન્જિનિયરિંગ. તો આ જે સિવિલ એન્જિનિયરિંગ જે છે એમાં સૌથી વધારે આપણા ગુજરાતમાં ગવર્મેન્ટમાં સ્કોપ છે, એમાં સૌથી વધારે વેકન્સીઝ આવતી હોય છે. બરોબર છે, એમાં તમે ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસર પણ બની શકો અથવા તો એઝ એન સિવિલ એન્જિનિયર તમારે નર્મદા પ્રોજેક્ટમાં કામ કરવું હોય તો એમાં પણ તમે કામ કરી શકો. તમારે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવું હોય, બિલ્ડિંગ ડેવલપમેન્ટમાં જવું હોય, ઘણા બધા ફિલ્ડ છે જેમાં તમે એઝ અ સિવિલ એન્જિનિયરિંગ ગુજરાત ગવર્મેન્ટમાં જોબ લઈ શકો છો. એમાં તમારે જીપીએસસીની એક્ઝામ ક્લિયર કરવાની, જીપીએસસીમાં જે સિવિલની જે રિક્વાયરમેન્ટ આવતી હોય એ તમારે ક્લિયર કરવાની, એમાં ઇન્ટરવ્યુ આપવાનું, તો તમને એમાં જોબ મળી જાય. પછી વાત કરીએ બીજા નંબરની બ્રાન્ચ જેમાં સૌથી વધારે સ્કોપ છે ગવર્મેન્ટ જોબમાં, તમારે ગુજરાતમાં ગવર્મેન્ટ જોબ લેવી હોય તો જીપીએસસી થ્રુ, એમાં આવે છે મિકેનિકલ. મિકેનિકલ પણ એવી બ્રાન્ચ છે કે એમાં સૌથી વધારે, એટલે સિવિલ જેટલી નહીં પણ સિવિલ કરતા થોડી ઓછી, પણ હા રિક્વાયરમેન્ટ એમાં પણ આવે છે. એમાં પણ તમે મિકેનિકલમાં એઝ અ પ્રોફેસર પણ જોબ લઈ શકો છો અને એઝ અન એન્જિનિયર, એટલે કે તમારે કોઈ જગ્યાએ કામ કરવાનું હોય નર્મદા પ્રોજેક્ટમાં કોઈ પણ જગ્યાએ, એના પણ ઘણી બધી ફિલ્ડ છે જેમાં તમે એઝ અ મિકેનિકલ એન્જિનિયરિંગ એમાં તમે કામ કરી શકો છો. બરોબર, તો બીજી મેં વાત કરી મિકેનિકલની, મિકેનિકલ. પછી ત્રીજી વાત કરીએ આપણે તમારે ઇલેક્ટ્રિકલ. આ સૌથી ત્રણ બેઝિક બ્રાન્ચ છે. ઇલેક્ટ્રિકલ જે છે એમાં પણ તમે ગુજરાત ગવર્મેન્ટમાં એઝ અ પ્રોફેસર તો મળી જ શકે છે, બધાને મળશે, તમે કોઈ પણ બ્રાન્ચમાં લઈ લીધું હોય. પણ એઝ અન એન્જિનિયર પણ તમે ગવર્મેન્ટ જોબમાં જીઈબી જે છે તમે જીઈબીમાં કામ કરી શકો છો. બરોબર છે, તો આ બધી કામ જે છે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એમાં તમારે સૌથી વધારે ચાન્સ છે ગુજરાતમાં ગવર્મેન્ટ જોબમાં તમે એડમિશન લેવાના. કોમ્પ્યુટર આઈટી જે છે એમાં સૌથી વધારે ચાન્સીસ છે તમને પ્રાઇવેટ કંપનીઝમાં જોબ મળવાનો સૌથી વધારે, રાઈટ? એટલે જે લોકો સિવિલમાં, મિકેનિકલમાં કે ઇલેક્ટ્રિકલમાં એડમિશન લીધું હોય યા તો લેવાના હોય તો પણ એ લોકો ગભરાવાની જરૂર નથી. જો તમને સારી કોલેજમાં એડમિશન ના મળ્યું હોય અથવા તો ના મળવાનું હોય તો પણ તમે જીપીએસસીની તૈયારી કરી અને એમાં તમે એડમિશન લઈ શકો છો અને તમે તમારો જે ફ્યુચર જે છે તમે સિક્યોર કરી શકો છો. બરોબર, હવે આમાં સેલરી કેટલી હોય છે? તો આમાં પણ ક્લાસ વન, ક્લાસ ટુ, ક્લાસ થ્રી જેવું હોય છે. બરોબર, પણ આપણે જનરલી વાત કરીએ તો આમાં ગવર્મેન્ટ કોલેજ, તમે ગવર્મેન્ટમાં તમે જોબ મળે ક્લાસ ટુ તરીકે કાં તો પછી તમે કોઈ ગવર્મેન્ટ કોલેજની અંદર તમને પ્રોફેસર તરીકે જોબ મળે તો એમાં તમારું પેકેજ એટલે કે તમારો પગાર મહિનાનો 50,000 થી લઈને 70,000 સુધીનો તમારો પગાર હોય છે. બરોબર, ખૂબ સારો કહેવાય, કશું ખોટું નથી આની અંદર. તમારે ફક્ત એમાં જીપીએસસીની તૈયારી કરવાની હોય છે. તો આ જીપીએસસીની તૈયારીમાં તમારે એમાં પેપર કેવા આવે છે, પેપર સ્ટાઇલ શું હોય છે, એની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, કઈ બુક રિફર કરવી જોઈએ, એના વિશે પણ જો તમારે જાણવું હોય તો જરૂરથી નીચે કમેન્ટ બોક્સમાં લખજો, આપણે તમને એના માટે પણ ગાઈડ કરશું. આઈ થિંક તમને હવે ક્લિયર થઈ ગયું હશે કે જીપીએસસી શું છે અને એમાં તમારે કેવી રીતે તૈયાર કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ મેં વાત કરી કે સિવિલ એન્જિનિયરિંગ, આ સિવિલ એન્જિનિયરિંગ મેં કર્યું તો સિવિલ એન્જિનિયરિંગમાં પણ ઘણા બધા પાર્ટ પડે કે સિવિલ એન્જિનિયર તરીકે તમારે પ્રોફેસર બનવું છે, કે તમારે નર્મદા પ્રોજેક્ટમાં કામ કરવું છે, કે તમારે રોડ એન્ડ બિલ્ડિંગમાં કામ કરવું છે, કે ટ્રાન્સપોર્ટમાં કામ કરવું છે, એના બી અલગ અલગ પાર્ટ પડે. તો આ બધાની પાછી પણ અલગ અલગ એક્ઝામ હોય. બરોબર, બધાને કે સેમ એક્ઝામ ના હોય, ચલો મેં એક્ઝામ આપી દીધી અમને ચોઈસ મળશે. જે રીતે યુપીએસસીમાં છે, તમે યુપીએસસીની એક્ઝામ આપી તો તમારે પછી આઈએએસ બનવું છે, આઈપીએસ બનવું છે, કે જેમાં જે બી બનવું હોય તો એના માટે કોમન એક્ઝામ છે અને એમાંથી જઈ શકો એવું આમાં નહીં. તમારે પ્રોફેસર માટે અલગ એક્ઝામ આપવી પડે, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ માટે તમારે અલગ આપવી પડે, તમારે જો નર્મદા પ્રોજેક્ટમાં કામ કરવું હોય એઝ એન જુનિયર સિવિલ એન્જિનિયર તો એને અલગ એક્ઝામ આપવી પડે. દરેકની એક્ઝામ અલગ અલગ આવે. બરોબર છે, દરેકની પેપર સ્ટાઇલ અલગ અલગ હોય, દરેકનો સિલેબસ પણ અલગ અલગ હોય. તો આ આપણે વાત કરી ટેકનિકલ જીપીએસસી એક્ઝામની. બરોબર, તો હવે તમને ખબર પડી ગઈ હશે કે તમારે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ જેના કારણે તમને ગવર્મેન્ટમાં જોબ મળવાનો ચાન્સીસ સૌથી વધારે હોય. તો આશા રાખું છું કે આ વિડીયો જે છે એ તમને ઇન્ફોર્મેટિવ રહ્યો હશે અને તમને હવે તમારું ફ્યુચર અને તમારો પ્લાન ફિક્સ થશે કે તમારે કેવી રીતે આમાં આગળ વધવું છે. ઠીક છે, હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી બાય.